વિડીયોની શરૂઆત કરીએ પહેલાં, તમે ડિજિટલ વિદ્યાલય ચેનલમાં નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે ને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને ઓલ નોટિફિકેશન બેલ આઇકન છે પ્રેસ કરો, જેથી કરીને તમને લર્નિંગ લોસ છે, સ્વાધ્યાયનું સોલ્યુશન, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન તો તમામ પ્રવૃત્તિ છે એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. અને દરેક પ્રવૃત્તિના સોલ્યુશન માટે ચેનલની અંદર અલગ અલગ પ્લેલિસ્ટ પણ આપેલ છે. ડિજિટલ વિદ્યાલય ચેનલમાં તમે પ્લેલિસ્ટમાં ક્લિક કરશો એટલે તમને દરેક ધોરણ વાઇઝ અલગ અલગ પ્લેલિસ્ટ છે જોવા મળશે, બરાબર. તમારું ધોરણ એમાં સિલેક્ટ કરશો એટલે તમને સંપૂર્ણ તમામ પ્રવૃત્તિ છે એનું સોલ્યુશન છે તેની અંદર જોવા મળશે. અને દરેક વિડીયો છે એના ડિસ્ક્રિપ્શનમાં તમને દરેક વિડીયોની લિંક છે પણ આપેલ છે, ત્યાંથી પણ તમે કોઈ પણ વિડીયો છે જોઈ શકો છો. તો તમામ પ્રવૃત્તિના સોલ્યુશન જોવા માટે અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ધોરણ 9 વિષય તમારું વિજ્ઞાન જે છે એમાં પ્રયોગ નંબર 9 જે છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. એના માટે ખાસ અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં જે બેલ આઇકન છે તે દબાવી દેજો, જેથી કરીને જો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. ચાલો સોલ્યુશન છે જોઈએ. એ તો શું છે તો કે નિસ્યંદન દ્વારા એકબીજામાં મિશ્ર થઈ શકે તેવા બે પ્રવાહીઓનું અલગીકરણ કરવાનો છે, બરાબર. નોંધ એ છે કે એકબીજામાં મિશ્ર થઈ શકે તે પ્રવાહી તરીકે પાણી અને એસિટોનનું મિશ્રણ લેવાનું છે. સાધન તરીકે સ્ટેન્ડ, તારની જાળી, ત્રિપાય, બર્નર, નિસ્યંદન ફ્લાસ્ક, થર્મોમીટર, પછી કન્ડેન્સર, ક્લેમ્પ અને બીકર આટલી વસ્તુ લેવાની છે. અને પદાર્થ છે પાણી અને એસિટોન, બરાબર. ચાલો આ રીતે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવાના છે અને આકૃતિ તમારા નીચે અહીંયા છે જગ્યા તેમાં દોરવાની છે. ચાલો પ્રયોગની પદ્ધતિ જોઈએ. એમાં છે કે એકબીજામાં મિશ્ર થાય તેવા બે પ્રવાહીઓ તરીકે પાણી અને એસિટોનનું મિશ્રણ છે એ પસંદ કરવાનું છે. હવે નિસ્યંદન ફ્લાસ્કમાં પાણી અને એસિટોનનું મિશ્રણ છે એ ભરવાનું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનો છે એની ગોઠવણી કરવાની છે. ત્યારબાદ આગળ જોઈએ કે ફ્લાસ્કમાંના મિશ્રણને ધીરે ધીરે ગરમ કરો અને ધ્યાનપૂર્વક થર્મોમીટર પર નજર રાખતા રહો, બરાબર. હવે પ્રથમ એસિટોન બાષ્પમાં રૂપાંતર પામે છે અને જળ સંગ્રહણીય નિયંત્રણમાં સંગઠિત થઈને છેડે મૂકેલ બીકરમાં પ્રવાહી સ્વરૂપમાં એસિટોન છે મળે છે. પાણી છે નિસ્યંદન ફ્લાસ્કમાં રહી જાય છે. અવલોકન કરતાં માલુમ પડે છે કે એસિટોન છે બાષ્પમાં રૂપાંતર પામી કન્ડેન્સરમાં થઈને બીકરમાં પ્રવાહી સ્વરૂપમાં મળે છે. અને નિર્ણય શું મળશે તો કે ઉત્કલન બિંદુ વચ્ચે પૂરતો તફાવત ધરાવતા બે કે તેથી વધુ પ્રવાહીઓને વિભાગીય નિસ્યંદન એ છે એના દ્વારા આપણે અલગ કરી શકાય છે. વિભાગીય નિસ્યંદન પદ્ધતિ છે એના દ્વારા અલગ કરી શકાય છે, બરાબર. ચાલો થોડાક પ્રશ્ન છે જવાબ આપી દઈએ. એમાં પહેલું છે કે ભાઈ ધુમ્મસ અને વાદળ શેનું ઉદાહરણ છે તો કે એરોસોલનું. ચોકના ભૂકાને પાણીમાં નાખતા બનેલું દ્રાવણ કયું છે તો કે નિલંબન દ્રાવણ. ત્રીજું, વિક્ષેપિત કલા પ્રવાહી અને વિક્ષેપણ માધ્યમ ઘન હોય તેવું ઉદાહરણ નીચેના પૈકી કયું છે તો કે આપેલ તમામ, ચીઝ, માખણ અને જેલી, બરાબર. ચોથું, કલિલ દ્રાવણ શું છે તો કે કલિલ દ્રાવણ છે વિષમાંગ મિશ્રણ છે જેમાં ઘટક કણો છે એ નરી આંખે જોઈ શકાતા નથી. પાંચમું, એસિટોનનું ઉત્કલન બિંદુ કેટલું છે તો કે 56° સેલ્સિયસ એનું ઉત્કલન બિંદુ છે, ક્લિયર. ચાલો અહીંયા આપણું સંપૂર્ણ સોલ્યુશન છે પૂરું થાય છે. આવી રીતે બધા પ્રયોગ છે અલગ અલગ વિડીયો દ્વારા જોવાના છીએ. એના માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલમાં તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે તે દબાવી દો, જેથી કરીને જો પણ નવો વિડીયો તરત તમારા સુધી પહોંચી જાય. ખાસ મિત્રો, વિડીયો છે ને લાઇક કરો, તમારા બધા મિત્રો સુધી શેર કરો જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે મળી જાય. આવજો મિત્રો, જય હિન્દ, જય ભારત.